જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી. સંતુષ્ટ દાંપત્ય જીવન. સાંસારિક જીવનમાં શરીર રક્ષા ને માટે અન્ન, વસ્ત્ર વગેરે જરૂરિયાતો ઉપરાંત સૌથી મોટી ભૂખ અને જરૂરિયાત સંતુષ્ટ દાંપત્ય જીવનની છે. જે માણસના જીવનમાં અભાવ, ખોટ, વિકાર અને અસંતોષ હશે, તે માણસ સર્વ રીતે ભૌતિક સુખ સગવડો વડે સમૃદ્ધ હોવા છતાં પણ સુખી સંતોષી રહી શકે નહીં. સંત મહાત્માઓ, ત્યાગીઓ, યોગીઓ અને બ્રહ્મચારીઓ મોટે ભાગે નારીઓથી દૂર રહે છે અને એના તરફ ધૃણા રાખતા હોય છે. આ દ્રષ્ટિથી પાછળ હલકી કોટીની માદક અને ઉત્તેજિત વિષય વાસનાઓનો જ વિરોધ સમાયેલો છે. રમણીય અને કામિનીનું વિસ્મય જ નિંદાને પાત્ર છે. એ સિવાય અન્ય સ્વરૂપોમાં નારી પરમ આદરણીય, શ્રદ્ધાસ્પર્શ અને પૂજનીય છે. માતા, બહેન, દીકરી અને ધર્મપત્નીના રૂપમાં તેના મહિમાના કેટલાય ગીત ભારતીય ઋષિઓએ ગાયા છે. એટલે સ્ત્રી સન્માનમાં ગીત અન્ય કોઈએ ગાયા નથી. નારી અર્ધની છે, એના વિના પુરુષ અધૂરો છે. આપણે બધા દેવતાઓ પત્નીઓ વાળા હતા અને મોટા ભાગે ઋષિઓ પોતાના ધર્મપત્નીઓને સાથે રાખીને તપસ્યા કરતા હતા. નારીની ઉપયોગિતાઓ, તેની સેવાઓ અને તેના સાથની આવશ્યકતાઓ પુરુષને ઘણી છે. એ જ પ્રમાણે નારીને પુરુષની આવશ્યકતા છે. ગૃહસ્થ પણ વિરક્ત નવા જેટલા જ માતાની કૃપાનો અધિકાર છે. ગાયત્રી માતાની છત્રછાયા પ્રાપ્ત કરનાર સાધકનું દાંપત્ય જીવન ખૂબ મધુર હોય છે. કુવારી કન્યાઓ ગાયત્રી ઉપાસના કરે તો તેના ઉત્તમ વર અને ઘર મળે છે. યુવકોએ ગાયત્રી ઉપાસના દ્વારા મનગમતી અને સેવાભાવી પત્ની મળી શકે છે. ભણેલા સ્ત્રી પુરુષો જીવનમાં કટાક કે વૈમર્ષ્ય હોય, બંનેના વિચારો વિરુદ્ધ હોય, મન મેળ ન હોય તો પણ માતાની કૃપાથી તેમનું જીવન પણ મધુરતાવાળું બની શકે છે. દાંપત્ય જીવનમાં કલેશ પેદા કરનારા અનેક કારણો હોય છે. શરીર, મન, સ્વભાવ, કાર્ય અને વિચારો વગેરેમાં એવી પ્રતિકૂળતા હોય છે કે જેને કારણે પતિ પત્નીમાં એકલતા, વળસરસતા અને સ્નેહ ઉત્પન્ન થઈ શકતા નથી. એવા અસંતુષ્ટ જીવનની માતાની કૃપા વર્ષા થવાથી એવા ફેરફાર થઈ જાય છે કે સદબુદ્ધિ પ્રાપ્ત થવાથી કલેશ અંકાશના બીજ પોતાની મેળે જ નષ્ટ થઈ જાય છે. ગાયત્રી માતાના આશીર્વાદ સાધકને સુખી અને સરસ દાંપત્ય જીવનના રૂપમાં પણ મળી શકે છે. પતિ પત્ની બંને રથના બે પૈડાની માફક, શરીરના બે હાથની માફક, આત્મીયતાના સંબંધના બંધાઈને ધર્મ પ્રણાયણતા જીવન વ્યતીત કરે છે. જય ગુરુદેવ. શ્રી રામ સભા આચાર્ય ગાયત્રી પરિવાર તેમનું આપનું હાર્દિક સ્વાગત કરે છે.